ઉદયોદરમાં આપ પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીએ છેલ્લા 3 વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ થતાના મુદ્દે પ્રતિક ધરણા યોજ્યા. દિયોદરમાં ગોકુળ ગતિએ છેલ્લા 3 વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં હજુય અધૂરું રહેતા લોકોની સુવિધાર્થે આજે આપ પાર્ટી 14 દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી રસ્તા પર અધૂરા રેલવે ઓવરબ્રિજ નીચે એક દિવસીય પ્રતિક ધરણા આદર્યા હતા અને વર્તમાન સરકાર ઉપર નિશાન તાકી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને પ્રતિક ધરણાથી કામ સત્વરે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન આપ પાર્ટી કરશે તેમ જણાવ્યું હતું. સાથોસાથ આપ પાર્ટીના વિજયભાઈ દવે, સુભાષભાઈ ઠક્કર, એડવોકેટ બાબુલાલ ઠાકોર, દિયોદર આપ પ્રમુખ જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ સવાભાઈ ચૌધરી, ધ્રાંડવાળા કલ્યાણભાઈ ચૌધરી, દેવજીભાઈ ચૌધરી, સદુલભાઈ ચૌધરી ફોરણા, ડૉક્ટર મુકેશભાઈ ચૌધરી દિયોદર, દિયોદર શહેર પ્રમુખ રમેશભાઈ રાવણા રાજપૂતના સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને આપ પાર્ટીને એક તક આપો અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાંથી મુક્ત થવા દિયોદરની પ્રજાને આહ્વાન કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. છો જે આ બ્રિજ બની રહ્યો છે, આ બ્રિજની નીચે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ રૂપે આજે ચિત્રવણના ભાગરૂપે પ્રતિક ઉપવાસ કર્યા છે. 2016ની અંદર આ ઓવરબ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. આજે એને 6 વર્ષથી વધારાનો સમય થયો છે. છેલ્લા 3-4 વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે પણ હજી પૂરું થયું નથી. ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. આ બ્રિજની અંદર પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયું છે એવું એક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. બીજું ખાસ કરીને દિયોદર તાલુકો છે, તાલુકા મથક છે, પ્રાંત ઓફિસે આવેલી છે, કચેરીઓ પણ અહીં આવેલી છે, કોર્ટ પણ અહીં આવેલી છે અને આજુબાજુ સુઈગામ છે, પાપર છે, થરાદ છે અને જોડતો પણ અહીંયા રસ્તો છે એટલે ટ્રાફિકની પણ અહીંયા સમસ્યા છે. અહીંયા રેલવે ફાટક નીકળે છે, ઘણા સમયથી રેલવે ફાટક પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે એટલે ટ્રાફિકની મેઇન સમસ્યા છે. જાણવા મળ્યા મુજબ હમણાં 2 દિવસ પહેલાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સમાં એક દર્દીનું અવસાન પણ થયું છે ટ્રાફિક હોવાના કારણે. તો ઘણી બધી અહીંયા સમસ્યા છે, વારંવાર રજૂઆતો પણ કરી છે, છતાં આજ દિવસ સુધી આ નગર કળદાની જે સરકાર છે, ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, પરંતુ સાંભળવા માટે તૈયાર નથી. એટલા માટે આજે પ્રતિક ઉપવાસ રૂપે અમે ચેતવણી પણ આપીએ છીએ કે દિયોદરની જનતાને જે મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીમાંથી એમને છુટકારો મળે. આ પુલનું જે પણ કોઈ કંપનીને જે કામ આપવામાં આવ્યું છે, જો નિયમ વિરુદ્ધનું કામ થયું હોય અથવા નિયમ મુજબ કામ પૂર્ણ ન થયું હોય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી હું માગણી પણ કરી રહ્યો છું. સાથે સાથે જે ટ્રાફિકની સમસ્યા છે, દિવાળીના તહેવારો છે, પબ્લિકને ખૂબ ટ્રાફિકની સમસ્યા અહીંયા નડી રહી છે તો તાત્કાલિક એ રસ્તો ખોલવામાં આવે. અહીંયા જે ઓવરબ્રિજ બની રહ્યો છે એના કારણે સર્વિસ રોડ પણ તૂટી ગયા છે તો તાત્કાલિક એને રિપેર કરી અને સારા રસ્તા બનાવવામાં આવે એવી માગણી સાથે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે. જો આનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી દિયોદર વિધાનસભા આંદોલન કરશે અને જે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. આજે કચેરી બંધ છે પરંતુ આવતીકાલે અમારા લીગલ ટીમ દ્વારા અમે પ્રાંત ઓફિસને આવેદનપત્ર આપીશું, એમને નોટિસ પણ આપીશું કે જેથી કરીને તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટેના પ્રતિક ઉપવાસ આજે એક દિવસના છે.